रीत करती पूर्ण मध्यक लीधी आर इज इक्वल टू याद करो सूत्र सिग्मा एक्स माइनस एक्स बार वाई माइनस वाई बार छेद वन इन द फर्स्ट रूट सिग्मा एक्स माइनस एक्स बार नो वर्क इन द सेकंड रूट सिग्मा वाई माइनस वाई बार नो वर्क અને જે હોમવર્કમાં પાસ દાખલા આપ્યા હતા તેની પણ ઘણી બધી દીકરીઓએ પીડીએફ મને મોકલી છે મેં આન્સર ચેક કરી અને એને રિટર્ન કર્યા છે હજી જેની બાકી છે એ આજે મોકલી દેજો હવે આજે આપણે બીજી રીત શરૂ કરીએ છીએ નાના એટલે કે તમને વર્ક મોડે આવડતું બરાબર નાના આપણે એટલે કે 20 સુધી કે વિધિન 25 સુધી બરાબર તો એનું સૂત્ર આપણે જોઈ લઈએ આમ તો એક વખત જોઈ ગયા છીએ n સિગ્મા xy માઈનસ સિગ્મા x इनटू सिग्मा वाई डिवाइडेड बाय इन द फर्स्ट रूट ए सिग्मा एक्स स्क्वायर माइनस सिग्मा एक्स रेस्ट टू द होल स्क्वायर इन द सेकंड रूट ए सिग्मा वाई स्क्वायर माइनस सिग्मा वाई रेस्ट टू द होल स्क्वायर અને આપણે જોઈ લઈએ આપણે કઈ કઈ કોલમ બનાવશું x અને y તો આપેલા જ છે બરાબર છે xy નો ગુણાકાર x1 અને y તો ચાલો આ રીતના દાખલા લઈએ સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 4 ગણીએ એની રકમ છે એક શહેરમાં રહેતા બાળકોની ગણિત અને તર્ક વિદ્યાની ક્ષમતા વચ્ચેનો સંબંધ મેળવવા એક શૈક્ષણિક સંસ્થા છે એ જુદી જુદી શાળામાંથી પસંદ કરેલા 6 બાળકોને ગણિત અને તર્કવિદ્યા આધારિત 20 કોયડા ઉકેલવા આપે છે બાળકો દ્વારા સાચા ઉકેલ મેળવ્યા હોય તેવા કોયડાની સંખ્યા આપણને આપેલી છે ગણિત આધારિત ઉકેલ મેળવ્યો હોય તેવા કોયડાની સંખ્યા છે 12 8 9 10 8 11 અને તર્કવિદ્યા આધારિત ઉકેલ મેળવ્યો હોય તેવા કોયડાની સંખ્યા છે 11 10 4 7 13 અને 16 હવે તમે જોઈ શકો છો કે અહીં આપેલી રકમ છે એ 1 થી 20 ની અંદર છે અને આપણે સૂત્રમાં બરાબર સમજ્યા છે કે જ્યારે 1 થી 20 ની અંદરના આંકડા હોય આપણને વર્ગ બરાબર આવડતો હોય ત્યારે આપણે કઈ રીત કરશું એકદમ ઈઝી રીત x અને y બંને ચલનો ગુણાકાર અને બંને ચલનો ઇન્ડિવિડ્યુઅલ વર્ગ તો શરૂ કરીએ એકદમ સ્પીડમાં દાખલો થઈ જશે અને ખૂબ જ સરળ દાખલો છે xy 12 ગુણ્યા 11 132 8 ગુણ્યા 10 80 9 4 36 10 7 70 13 8 104 અને 16 ગુણ્યા 11 176 સરવાળો કરીએ 6 ને 2 8 ને 4 12 ને 6 18 1 3 ને 4 ને 8 12 15 ને 7 22 ને 7 29 2 ને 1 3 4 ને 5 598 આવે છે આપણો સિગ્મા એક્સ વાય અહીંયા એક્સ ચલ અને વાય ચલનો બી સરવાળો કરવો જરૂરી છે 8 ને 2 10 ને 19 20 ને 7 27 ને 1 28 2 ને 1 3 4 ને 5 58 આવે છે આપણો સિગ્મા એક્સ 4 ને 1 5 ને 7 12 15 ને 6 21 2 ને 3 4 5 અને 6 61 આ છે આપણો સિગ્મા વાય હવે આવા દાખલામાં જુઓ ખાસ ભૂલ થઈ ભૂલ ન થાય પણ x બાર અને y બાર આપણે જરૂર નથી ને એટલે શોધતા ભૂલી જઈએ પણ બોર્ડમાં મેં તમને કીધું કે એનો હાફ માર્ક્સ હોય છે તો આ ભૂલાવું ન જોઈએ x બાર ઇઝ ઇક્વલ ટુ આપણે શોધી લઈએ સિગ્મા x અપોન n બરાબર 58 ડિવાઇડેડ બાય ડિવાઇડેડ બાય 6 બાળકો છે એટલે 6 આમ પણ જુઓ આ પોઈન્ટમાં આવે છે 9.67 એ રીતે બી આપણે x માઇનસ x બાર વાળી રીત ન થાત અને અહીંયા આંકડા નાના છે એટલે પણ આપણે આ રીત કરશું પણ આ શોધવું જરૂરી છે કારણ કે આનો હાફ હાફ માર્ક્સ હોય છે 61 ડિવાઇડેડ બાય 6 એટલે આવે છે 10.17 હવે x વર્ગ કરીએ ફટાફટ તમને વર્ગ આવડતા જ હશે 12 નો વર્ગ 144 8 નો વર્ગ 64 9 નો વર્ગ 81 10 નો વર્ગ 100 8 નો વર્ગ ફરીથી 64 અને 11 નો વર્ગ 121 કરીએ સરવાળો 4 ને 4 8
नौ दस त्रण तेरने चौदह एक अगियार आठ ओगनीस वीस ने बाद पच्चीस ने बे सत्यावीस बे ने त्रण चार ने पांच फाइव सेवन फोर आ छे आपणो सिग्मा एक्स वर्ग। आज रीते वाई वर्ग फटाफट अगियार नो वर्ग एक सौ एकवीस दस नो वर्ग सौ चार नो वर्ग सोल सात नो वर्ग ओगण पचास तेर नो वर्ग वन सिक्स नाइन अने सोल नो वर्ग टू फाइव सिक्स। अहीं सरवाड़ो आवशे नौ ने एक दस ने छ सोल सोल ने नौ पच्चीस ने छ एकत्रीस त्रण ने बे पांच ने छ ने चार दस ने छ सोल ने पांच एकवीस बे ने एक त्रण चार पांच अने बे सात सात सौ ने अगियार आ छे आपणो सिग्मा वाई वर्ग बराबर। हवे आपणे सूत्र उपर जाइए। सूत्र छे आपणुं आर इज इक्वल टू शांतिथी लखवुं पड़शे सूत्र थोड़ूक लांबू छे उना करता एन सिग्मा एक्स वाई माइनस सिग्मा एक्स इंटू सिग्मा वाई। तमने पेपर में दाखलो गणवानो छे जोजो हूँ कई रीते करूँ छूँ लाइन उपर लाइन आवशे आ उपर लखशुं तो तमारुं सूत्र छे ए व्यवस्थित प्रेजेंटेशन भी सारूँ रहेशे। अने इन द फर्स्ट रूट एन सिग्मा एक्स वर्ग माइनस सिग्मा एक्स रेस टू दी होल स्क्वेर इन द सेकंड रूट एन सिग्मा वाई स्क्वेर माइनस सिग्मा वाई रेस टू दी होल स्क्वेर बराबर। हवे तो आपणी पासे बधुं ऊपर छे ज जोता जाइए अने शांतिथी लेता जाइए। छ बाळको छे एटले एन बराबर छ आ संख्या लेवानी छे वन टू थ्री फोर फाइव सिक्स छ सिग्मा एक्स वाई आपणे कर्या छे पाँच सौ अठाणु माइनस सिग्मा एक्स अठावन अने सिग्मा वाई सिक्स वन अहींयाथी बराबर डिवाइडेड बाय इन द फर्स्ट रूट सिक्स सिग्मा एक्स वर्ग जोजो एक्स नो वर्ग अने सिग्मा एटले आपणे आ लेशुं फाइव सेवन फोर माइनस सिग्मा एक्स रेस टू दी होल स्क्वेर मतलब सिग्मा एक्स आपणो छे फिफ्टी एट अने एनो वर्ग लेवानो छे। ई ज रीते इन द सेकंड रूट सिक्स इंटू ब्रेकेट सेवन डबल वन माइनस सिग्मा वाई रेस टू दी होल स्क्वेर सिग्मा वन छे आपणो सिक्सटी वन स्क्वेर बराबर। हवे केल्सीयमनी मददथी आपणे करशुं फाइव नाइन एट इंटू सिक्स तमे केल्सीयमनी गुणाकार करी जोजो थ्री फाइव डबल एट माइनस अठावन अने एकसठनो गुणाकार करो थ्री फाइव थ्री एट तमे साथे साथे केल्सीयमनी करता ज जाजो। इन द फर्स्ट रूट आ स्टेप बधा ज करवा जरूरी छे फाइव सेवन फोर अने सिक्सनो गुणाकार करिए आ बनेनो एटले आवशे थ्री ट्रिपल फोर त्रण हज़ार चार सौ चुम्मालीस माइनस अठावनो वर्ग अठावनो बे वार अठावन गुणिया अठावन थ्री थ्री सिक्स फोर। इन द सेकंड रूट सात सौ अगियार गुणिया छ एटले चार हज़ार बसो छासठ माइनस एकसठनो वर्ग करिए आपणे एकसठनो वर्ग आवशे त्रण हज़ार सात सौ अने एकवीस। હવે આપણે ત્રણ હજાર પાંચસો અઠ્યાસીમાંથી ત્રણ હજાર પાંચસો ને આડત્રીસ આપણે બાદ કરીએ એટલે આવશે ફિફ્ટી પચાસ ડિવાઇડેડ બાય ત્રણ હજાર ચારસો ચુમ્માલીસમાંથી આપણે ત્રણ હજાર ત્રણસો ને ચોસઠ બાદ કરીએ એટલે આવશે એંસી અને ચાર હજાર બસો છાસઠમાંથી ત્રણ હજાર સાતસો ને એકવીસ બાદ કરીએ એટલે કેલ્સીયમ તમે કરી જુઓ કરતા જ જાઓ આવશે પાંચસો ને પિસ્તાલીસ। અહીંયા બે મેથડથી કરી શકશો તમે આ બંનેનો ગુણાકાર કરી અને પછી વર્ગમૂળ કાઢો અથવા તો ઇન્ડિવિજ્યુઅલ વર્ગમૂળ કાઢી અને પછી ગુણાકાર કરો બરાબર છે। તો આપણે પહેલાં ગુણાકાર કરીએ છીએ પચાસના છેદમાં વર્ગમૂળમાં ફોર થ્રી સિક્સ ડબલ ઝીરો બરાબર। હું નોટમાં કરું છું એટલે તમને બી ખ્યાલ આવશે કે તમારે પેપરમાં કઈ રીતે જુઓ પ્રેઝન્ટેશન સારું અને વ્યવસ્થિત દેખાય છે બરાબર। હવે રૂટ કાઢીએ આપણે તેતાલીસ હજાર છસોનું રૂટ આવે છે પચાસના છેદમાં તેતાલીસ હજાર છસોનું રૂટ કરીએ આપણે એટલે આવશે બસો આઠ પોઈન્ટ બસો આઠ પોઈન્ટ પોઈન્ટ પછી ચાર આંકડા લખવા જરૂરી છે
એંસી એકસઠ. અને હવે આપણે ભાગાકાર કરીએ, 50 ભાગ્યા 208.8061 એટલે આવે છે 0.2395. જોજો અહીંયા મેં તમને ખાસ કીધું હતું ને, ત્રીજો આંકડો પોઈન્ટ પછી ત્રીજો આંકડો 5 કે 5થી મોટો હશે તો આપણે આગળ એડ કરશું, એટલે આપણે થશે અહીંયા 0.24. આર બરાબર 0.24 એ આપણો આન્સર છે. આવો જ એક દાખલો છે, સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 5 બરાબર, જેની અંદર એ બી સી ડી ઈ એફ જી કંપની આપેલી છે અને આ કંપનીઓએ કરેલ મૂડીરોકાણ અને મેળવેલ નફો, મૂડીરોકાણ કરોડ રૂપિયામાં અને મેળવેલ નફો લાખ રૂપિયામાં આપેલ છે, જે આ બંને ચલ વચ્ચેનો સહસંબંધાંક આપણે શોધવાનો છે. તો મૂડીરોકાણને આપણે એક્સ કહીએ અને નફાને આપણે વાય કહીએ બરાબર, અને કંપની મેં લખેલી જ છે. હવે આપણે આ જ રીતે બંને વચ્ચેનો સહસંબંધાંક શોધીએ. પહેલું કામ કરશું, એક્સની કોલમનો સરવાળો કરશું આપણે બરાબર. આ કેલ્સીમાં તમે કરજો 15, 22, 12, 10, 17, 20 અને 14 આ સરવાળો કરતાં આપણને અહીંયા 110 મળે છે, એક્સનો સરવાળો સિગ્મા એક્સ. એ જ રીતે બીજી કોલમ છે વાય, 9, 12, 8, 6, 10, 9 અને 10 એનો સરવાળો કરશું એટલે આપણને મળશે 64, 64 બરાબર. સિગ્મા વાય ભૂલાઈ ન જાય એટલા માટે આપણે સૌ પ્રથમ એક્સ બાર કરી લેશું. સિગ્મા એક્સ અપોનેન્ટ, આમ તો આપણને ખબર પડે છે કે આપણે કયું સૂત્ર એપ્લાય કરશું. આંકડા ખૂબ નાના છે, 20 સુધી એક જ આંક છે 22, પણ એનો વર્ગ ઇઝી છે, આપણને આવડેવું છે, એટલે આપણે એક્સ વર્ગ વાય વર્ગ વાળી રીતથી જાશું બરાબર. પણ મધ્યક શોધવો જરૂરી છે, બોર્ડમાં એનો હાફ હાફ માર્ક્સ છે એટલા માટે. તો 110 છેદમાં કેટલી કંપની છે, એ બી સી ડી ઈ એફ જી 7 કંપની છે બરાબર. તો એનો મધ્યક આવે છે 15.71. એ જ રીતે વાય બાર કરીએ, વાય બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય અપોનેન 64 ભાગ્યા 7 એટલે જવાબ આવે છે એનો 9.14. આમ પણ પોઈન્ટમાં આવે છે એટલે આપણે એક્સ બાર વાય બાર વાળું સૂત્ર તો એપ્લાય કરી જ નહીં શકીએ બરાબર. તો આ એક્સ બાર અને આ વાય બાર જેનું બોર્ડમાં આપણને અડધો અડધો માર્ક્સ હોય છે એટલે આ કરવું જરૂરી છે. હવે આપણે દાખલામાં આગળ વધીએ, એક્સ વાય બંનેનો ગુણાકાર, એક્સનો વર્ગ અને વાયનો વર્ગ, આપણી કોલમ આ હશે બરાબર. ગુણાકાર શરૂ કરીએ, 15 ગુણ્યા 9 135, 22 ગુણ્યા 12 264, એ જ રીતે 12 ગુણ્યા 8 96, 10 6 60, 17 10 170, 20 9 180 અને 14 10 140. સરવાળો કરીએ, 5 ને 4 9 ને 56, 1 6 ને 4 10 ને 19, 20 ને 5 25 ને 7, 32 ને 8 40 ને 4 44, 4 5 ને 2 7 8 9 અને 10, 1045 આવે છે આપણું સિગ્મા એક્સ વાય. એ જ રીતે એક્સનો વર્ગ કરીએ, આપણે બધાને આવડતો જ હશે, 15 નો વર્ગ થશે 225, 22 નો વર્ગ થશે 484, કદાચ ન આવડે તો તમારી પાસે ત્યારે કેલ્સી તો છે જ, 12 નો વર્ગ થશે 144, 10 નો વર્ગ 100, 17 નો વર્ગ 289, 20 નો વર્ગ 400 અને 14 નો વર્ગ થશે 196. સરવાળો કરશું, 5 ને 4 9 ને 4 13, 13 ને 9 22 ને 6 થશે 28, 2 ને 2 4 ને 8 12 ને 4 16 ને 8 24, 24 ને 9 થશે 33, 3 ને 2 5 ને 4 9 ને 1 10 ને 11 ને 2 3 ને 4 17 ને 18, 1838. બને ત્યાં સુધી દીકરીઓ કેલ્ક્યુલેટર ઓછું યુઝ કરશો તો તમે પેપર જલ્દીથી પૂરું કરી શકશો. સ્વિચ દાબવામાં ક્યારેક ભૂલ પણ થઈ શકે. વાય વર્ગ 9 નો વર્ગ 81, 12 નો વર્ગ 144, 8 નો વર્ગ 64, 6 નો વર્ગ 36, 10 નો વર્ગ 100, 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100. સરવાળો કરીએ, 4 ને 5 ને 4 9 ને 6 15 ને 1 16, 1 8 ને 1 9 ને 4 13 ને 6 19, 20 ને 22 ને 8 30, 3 ને 1 4 5 અને 6, 600 ને 6 સિગ્મા વાય સ્ક્વેર.
आपणुं बे मार्क्सनुं कम्प्लीट थयुं, दोढ मार्क्सनुं कोष्टक अने हाफ हाफ मार्क्स आ। हवे आपणे शुरू करीए सूत्रथी, सेम सूत्र आटलू आपणे राखीए छीए जेथी आपणने देखाय। बराबर, आर इज इक्वल टू एन सिग्मा एक्स वाय माइनस सिग्मा एक्स सिग्मा वाय। सूत्र बिल्कुल गोखवानुं नथी, प्रेक्टिस करशो एटले पोते याद रही जशे। बराबर, इन द फर्स्ट रूट एन सिग्मा एक्स वर्ग माइनस सिग्मा एक्स रेस टू दी होल स्क्वेर, इन द सेकंड रूट एन सिग्मा वाय स्क्वेर माइनस सिग्मा वाय रेस टू दी होल स्क्वेर। किंमत मूकीए, सात कंपनी छे एटले एन बराबर सात, इंटू ब्रेकेट अहींयाथी उपाड़ता जाइए 1045 माइनस सिग्मा एक्स 110 અને સિગ્મા વાય 64 ડિવાઈડેડ બાય ઇન ધ ફર્સ્ટ રૂટ 7 સિગ્મા એક્સ વર્ગ 1838 અહીંયા માઇનસ આ 110 છે, સિગ્મા એક્સ પહેલું બોક્સ અહીંયા આ સરખા હોવા જોઈએ, જરાક નજર રાખવાની આ બંને, ઇન ધ સેકન્ડ રૂટ 7 606 સિગ્મા વાય સ્ક્વેર અહીંથી લઈએ છીએ માઇનસ સિગ્મા વાય એટલે કે 64 વર્ગ। હવે કેલ્સી લેવું પડશે તમારે, 1045 ગુણ્યા 7 એટલે થશે 7315 માઇનસ 110 ગુણ્યા 64 એટલે આવશે 7040 ડિવાઈડેડ બાય ઇન ધ ફર્સ્ટ રૂટ 7 ગુણ્યા 1838 1838 ગુણ્યા 7 આવે છે 12866 માઇનસ 110 વર્ગ, 11 વર્ગ 121 અને 00 ઇન ધ સેકન્ડ રૂટ સેમ વે 606 ગુણ્યા 7 4242 માઇનસ 64 વર્ગ, 64 વર્ગ આવે છે 4096 7315 માંથી। હવે 7040 આપણે બાદ કરશું એટલે આવશે 275 ડિવાઈડેડ બાય 12866 માંથી 12100 બાદ કરીએ એટલે આવશે 766 અને ઇન ધ સેકન્ડ રૂટ આવશે 4242 માંથી 4096 આપણે બાદ કરીએ એટલે આવશે 146 275 ભાગ્યા ગુણાકાર કરશું આપણે 766 ગુણ્યા 146 111836 બરાબર। અને હવે ભાગાકાર કરીએ, પોઈન્ટ પછી ચાર આંકડા લેવાના છે 275 છેદમાં આનું આપણે વર્ગમૂળ કાઢીએ, આ બંનેનો ગુણાકાર જ કર્યો છે જે વર્ગમૂળ કાઢવાનું બાકી છે। વર્ગમૂળ કાઢશો એટલે આવશે 334 પોઈન્ટ, પોઈન્ટ પછી ચાર આંકડા લેવાના છે 4189 બરાબર। અને હવે તમારો ફાઇનલ આન્સર આવશે, બરાબર જોજો 275 ભાગ્યા 334.4189 એટલે જવાબ આવે છે 0.8223 પોઈન્ટ પછી બે આંકડા આવે ફાઇનલ જવાબમાં લખશું, અહીંયા 5 કે 5થી મોટો આંકડો નથી એટલે આપણો જવાબ રહેશે 0.82 આપણો જવાબ છે। પ્રેઝન્ટેશન ખાસ જોજો દીકરીઓ, બરાબર આટલું સ્વચ્છ અને સુંદર પ્રેઝન્ટેશન હોય તો કોઈને પણ પૂરા માર્ક્સ આપવાનું મન થાય। કઈ જ કરવાનું નથી, એક્સ વાય આપેલા છે એના પરથી બંનેનો ગુણાકાર અને બંનેનો વર્ગ, બરાબર પરીક્ષામાં આ રીત પૂછાય છે। પણ હવે આ રીત માટેના બે તમને આજે હોમવર્ક આપી દઉં, ઉદાહરણ 7 અને 8 આ બે દાખલા ગણ્યા પછી આ બે દાખલા તમને હોમવર્કમાં ગણવાના છે, બરાબર ખાલી રકમ જોવાની છે, ઓનેસ્ટલી દાખલા ગણી અને મને પીડીએફ મૂકવાની છે, બરાબર। હવે તમને એમ થશે કે બેન આ સરળ રીત છે, તમે બધા દાખલામાં આ જ કરી તો, પણ એવું બિલકુલ નહીં કરીએ, કાલે એક નવી રીત થોડીક અઘરી રીત સાથે, બરાબર તમને એમ થશે કે બેન આ રીત કરવી જરૂરી છે, પણ હા મારું એક કોટેશન તમને હંમેશા યાદ કે આપણે સરળથી પણ સાચું શીખશું અને એ સાચી રીત થોડીક અઘરી, બરાબર આપણે કાલે કરશું।